સુપ્રીમ કોર્ટે સુરતના તુષાર શાહની જામીન મંજૂર કરી દીધા હતા. તેમ છતાં પણ વેસુ પોલીસ દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી તેને લઈ સુપ્રીમ કોર્ટ પોલીસ કમિશનર સહિત ડીસીપી તેમજ અન્ય પોલીસ સ્ટાફની ઝાટકણી કાઢી હતી. ઠાકોરજી ડેવલપર્સના અભિષેક ગોસ્વામીએ નોંધાયેલી 1.65 કરોડના ચીટીંગના ફરિયાદી આરોપી તુષાર રજનીકાંત શાહ સામે સુપ્રીમ કોર્ટમાં હુકમની ઉપરવટ જે કાર્યવાહી કરવામાં આવે આખરે ડીસીપી ગુજરાત પીઆઈ રાવલ પોલીસ કોન્સ્ટેબલ તથા ફરિયાદી ડેવલપર સામે ગુનો નોંધાવવા સાથે 10,000નું જામીન લાયક વોરંટ કાઢવા કોર્ટ આદેશ કરતા ભારે ચકચાર મચી જવા પામી છે. સુરતમાં શ્રીલાઇટ રોડ પર સૂર્યા પેલેસમાં રહેતા અભિષેક વિનોદકુમાર ગોસ્વામી ઠાકોરજી ડેવલપર્સ નામે કન્સ્ટ્રક્શનનો ધંધો કરે છે. અભિષેક વેસુ વીઆઈપી રોડ પર શ્રેષ્ઠા ગ્રુપ દ્વારા બનાવેલા સોલેરિયમ બિઝનેસ સેન્ટરમાં સુમિત ગોયન્કા માધ્યમથી 15 દુકાનો બુક કરાવી હતી. ગોસ્વામી ગોયન્કાની સાથે રાખી શ્રેષ્ઠા ગ્રુપ ડેવલપર્સે ભાગીદાર ભાવિન દુર્લભ પટેલ, પ્રદીપ તમુકાવાલા, વસંત પટેલ, તુષાર શાહ સાથે મીટિંગ કરી 1.65 કરોડમાં સોદો કર્યો હતો. સુમિત ગોયન્કા ઉપરાંત રાજુસિંહ અને ઓમકારસિંહ પણ સોદામાં તથા ફૂલ પેમેન્ટની ડાયરી બની એ વેળાએ હાજર હતા. ફૂલ પેમેન્ટ કર્યા બાદ દસ્તાવેજ કરી આપવામાં ન હોવાના આરોપો સાથે અભિષેક ગોસ્વામીએ તુષાર શાહ એન્ડ કંપની સામે સપ્ટેમ્બર માસમાં ફરિયાદ આપી હતી. આ કેસમાં શ્રેષ્ઠા ગ્રુપના તુષાર રજનીકાંત સાહેબ સુપ્રીમ કોર્ટમાં સુધી લડત આપી હતી. 8 ડિસેમ્બર 2023 સુપ્રીમ કોર્ટ તુષાર શાહને શરતી જામીન આપ્યા હતા. સર્વોચ્ચ અદાલતને આગોતરા જામીન આપ્યા 4 દિવસ બાદ 13 ડિસેમ્બર તુષાર શાહને પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. સાને 4 દિવસ 16 ડિસેમ્બર સુધી કસ્ટડી રાખી ટોર્ચર કરી 1.6 કરોડની માંગણી કરાઈ હતી. પોલીસની આ કામગીરી અંગે તુષાર શાહ ફરી સુપ્રીમ કોર્ટમાં ગયા હતા. કોર્ટે કડક પલન અખ્યાતર કરી પોલીસની છાટકણી કાઢતા મોટો વિવાદ થયો હતો. આ વિવાદના પગલે તત્કાલીન પોલીસ કમિશનર અજય તોમરે વેસુના પોલીસ ઇન્સ્પેક્ટર વાય આર રાવલને સસ્પેન્ડ કરી દીધા હતા. કોર્ટનો રોષ ઠારવવા ભાગરૂપે આ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી. જોકે તુષાર શાહ અત્રે કોર્ટમાં કસ્ટડિયલ ટોર્ચર મામલે કરેલી ફરિયાદ અંગે કાર્યવાહી ચાલુ હતી. એડી ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રી એ વાયડાની કોર્ટમાં 26મી તારીખે ફરિયાદી શાહ તથા તેઓના સાહેબ મધુર કૈલાસચંદ્ર જૈનના નિવેદન નોંધાયા હતા.